ત્રીસમી જાન્યુઆરીના દિવસે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ લેપ્રસી ડે તરીકે એટલે કે આંતરરાષ્ટ્રીય રક્તપિત્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજ રોજ પાટણ શહેરના આરાધ્યા ક્લિનિક ખાતે ડોક્ટર નીતિન છત્રાલિયાના હોસ્પિટલમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં IADVLના પ્રદેશ પ્રમુખ ધનંજયભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ભારત સરકારના રક્તપિત્તના છુપાયેલા અને વણતપાસાયેલા કેસો શોધવા કટિબદ્ધ છે અને સ્થાનિક સ્તરે માઇક્રોપ્લાન મુજબ આરોગ્ય તંત્રની ટીમો ઘરે ઘરે મુલાકાત લઈ આવા દર્દીઓને શોધવા માટે કામગીરી કરી રહી છે. પાટણ જિલ્લામાં હાલ 9 જેટલા દર્દીઓ નોંધાયેલા છે. સરકાર દેશમાંથી પોલિયો, ટીબી, એઇડ્સ બાદ હવે રક્તપિત્ત નાબૂદીના પ્રયાસો કરી રહી છે. આ પ્રકારના દર્દીઓમાં 5થી વધારે ચાઠા અને કોઈપણ 2 ચેતાતંત્રને નુકસાનના લક્ષણો જોવા મળે છે. આ રોગ મટાડવા માટે 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીની સારવાર હોય છે. પાટણ જિલ્લામાં ચામડીના તબીબો દ્વારા આ રોગના દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. આ રોગ ચેપી હોવાના કારણે ખાસ કરીને નાનકડા ઘરમાં વધારે લોકો રહેતા હોય એવા સંજોગોમાં આ રોગ થાય છે. 2030 સુધી સમગ્ર દેશમાંથી આ રોગ નેસ્ત નાબૂદ થાય તેવો લક્ષ્ય સરકારનો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રેસમાં મંત્રી ડોક્ટર નીતિન છત્રાલિયાએ પણ જણાવ્યું કે આ એક પ્રકારનો બેક્ટેરિયામાંથી થતો રોગ છે. સરકાર દ્વારા પણ આ રોગને અટકાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. રક્તપિત્તના દર્દીઓને સારવારની સાથે જરૂરી કીટ પણ આપવામાં આવે છે, તો અનેક સંસ્થાઓ દ્વારા આવા દર્દીઓ ઘરમાં જ ગૃહ ઉદ્યોગ કરી શકે તે માટે પણ સિલાઈ મશીન સહિતના સાધનો આપતા હોય છે. આજે 30 જાન્યુઆરી 2024 એટલે નેશનલ લેપ્રસી ડે તરીકે ઉજવીએ છીએ. આજે આ દિવસ ઉજવવાની જરૂર કેમ પડી? કારણ કે રક્તપિત્ત એવો રોગ છે કે જેના અંદર ચામડીમાં આછા, જેમાં ખંજવાળ નથી આવતી એવા સ્કિન કલરના ડાઘ પડે છે. એટલે શરૂઆતમાં રોગનું નિદાન નથી થઈ શકતું. એટલે રોગનું નિદાન ના થાય એટલે એ રોગ દિવસે દિવસે વધે. પછી ચેતાકોષોને અસર કરે. ચેતાકોષોને અસર કરે એટલે શું થશે કે સંવેદનાનો અભાવ હોય. જે જગ્યાએ ડાઘ પડ્યા છે ત્યાં નથી ખંજવાળ આવતી, ત્યાં ગરમ કે ઠંડી વસ્તુ વળે એની ખબર નથી પડતી. એટલે આવી જે કહેવાય ને કે એ સિમ્પટોમેટિક જે વસ્તુ તમને તકલીફ નથી જ કરતી એના માટે લોકો દવા નથી કરાવતા. અને પછી આ તમારા ડ્રોપલેટથી ફેલાય છે એટલે એકમાંથી બીજા ઘરના વ્યક્તિને ફેલાય એટલે એને ચેપ લાગે અને એને સિમ્ટોમ આવતા વર્ષો વીતી જાય પાછા. એટલે સાયલેન્ટ આ રોગ ડેમેજ કરે અને છેલ્લા તબક્કામાં પહોંચે બે તો વિકૃતિ આવે છે. કોઈને કહે ને કે નાકનો ભાગ દબાઈ જવો, મોઢામાં તાળામાં ચાંદા પડવા એટલે એને ખાડો પડવો, કાણું પડી જવું, પછી આંગળા ક્લુએન્ટ થાય, આંગળા વળી જવા આવા, આંગળીઓ ખરી પડવી, પગમાં અલ્સર થવા, ઠંડી ગરમ વસ્તુ અડવા જાય તો એને ફોલ્લા પડી જાય કારણ કે એને દુખાવાનો કે દર્દનો અહેસાસ થતો જ નથી. એટલે છેલ્લે વિકૃતિને અલ્સરને બધું કોમ્પ્લિકેશન ના આવે એના માટે અર્લી ડિટેક્શન એ મોટી વસ્તુ છે. એટલે સર્વે લોકોને આજના દિવસે આપણે અપીલ કરીશું કે WHOની જે અત્યારે થીમ છે કે બીટ લેપ્રસી, આપણે લેપ્રસીને હરાવવાની છે. બધા લોકો ભેગા થઈ લેપ્રસી વિશે અવેરનેસ પેદા થાય કે આ રોગનું જલ્દી નિદાન થશે ને તો જ આપણે ટ્રીટમેન્ટ કરી શકીશું. નિદાન નહીં થાય તો સોસાયટીમાં ફેલાશે. એટલે આપણું ટાર્ગેટ છે 2030 સુધીમાં કે લેપ્રસી આપણે ઇન્ડિયામાં 0 કરવું છે, બરાબર. અને એનો ઇન્સિડન્ટ રેટ દિવસે દિવસે આપણે ઘટાડી દીધું. વર્ષો પહેલાં જે હતું એના કરતાં અત્યારે ઘણા બધા કેસ ડિટેક્શન થયા છે. સરકાર બી NLEP છે, એનો સરકારનો પ્રોગ્રામ છે, નેશનલ લેપ્રસી ઇલિમિનેશન પ્રોગ્રામ, અને પ્રાઇવેટ ડૉક્ટર IADVL એસોસિએશન છે અમારું, એ બી આના માટે કામ કરી રહ્યું છે કે જેટલા જલ્દી કેસ ડિટેક્ટ થાય સરકાર એની ટ્રીટમેન્ટમાં મફત આપે છે. એટલે આ બધી વસ્તુની અને આપ સરે પ્રેસ મીડિયાવાળાનો બી હું આભાર માનીશ કે તમે જેટલું લોકોમાં માહિતી પહોંચાડશો કે ભાઈ આછું ચાટું થયું હોય તો પણ તમે જેટલી વહેલા દવા કરાવશો ને તો દર્દીને અમે હેલ્પ કરી શકીશું. એકવાર ડાયગ્નોઝ થઈ ગયા પછી આપણે લેપ્રસી સ્પ્રેડ થતું રોકી શકીશું. એ મોટી આપણા હાથની વસ્તુ છે.